તેના લેખક છે કુમારપાળ બાલાભાઈ દેસાઈ, બરાબર, જે વોલ્ટરનો પાઠ આપણી સામે રજૂ કર્યો છે. એમાં નાનો પકડો એક અપંગ નામનો અપંગ એક કિશોર વોલ્ટર હતો. શેની બીમારી હતી એને? લકવાની, હા જોઈ લખ્યું લકવા. એને શરીર ઉપર લકવાની અસર થઈ હતી, એટલે એના જે પગ છે, એના જે હાથ છે, એના જે સ્નાયુઓ છે હાથ પગના, એ કામ કરતા બંધ થઈ ગયા હતા. એટલે એને ડોક્ટરોએ એને આશા છોડી દીધી હતી. છતાં વોલ્ટર છે સતત પ્રયત્ન કરતો અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકા લગાવવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. એ કેવી રીતે સ્થાપ્યો વિશ્વ વિક્રમ, એ આપણે જોવાનું છે, બરાબર. આ પાઠમાંથી આપણે પ્રેરણાદાયી વાતો અને કંઈક નવું શીખવાની, કંઈક જાણવાની, કે જે બાળક પાસે એના પોતાનું શરીરનું બેલેન્સ નથી, એના હાથ પગ નથી, છતાં એ વિશ્વમાં નંબર વન આવે છે, એ કઈ રીતે આવે છે અને કઈ રીતે એ બધા દુનિયાની સાથે બધાની સાથે રહેતો થાય છે, એ તમારે જોવાનું છે, બરાબર. તૈયાર છો બધા? ચલો બાળકો, આપણે જોઈએ ને પાઠ, આગળ પાઠ. ચલો આપણે રિવિઝન કરી નાખીએ આગળનું, જે તમને મેં કરાવ્યું છે, બરાબર, એનું રિવિઝન સાથે સાથે લેતી જાઉં છું, નાચે આપણે પાઠ પૂરો કરવાનો છે, બરાબર. જે સમજાવાઈ ગયું છે ને ગયા લેક્ચરમાં, એ ફરી વખત હું સમજાવી દઉં છું. વચ્ચે વચ્ચે હું કોઈ પણ પ્રશ્ન પણ કરીશ, બરાબર, એટલે બધાએ પ્રશ્નનો જવાબ પણ આપવાનો, બરાબર. નવ વર્ષની નાની ઉંમરે એને બાળ લકવા રોગ થયો હતો. લકવાના રોગને હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એક સ્નાયુ જાતે હલાવી શકતો ન હતો, બરાબર ને. એનો હુમલો શરીર ઉપર, શરીરનો લકવા એવો થયો હતો કે પોતે જાતે કઈ હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો, હાથ પગ એના કામ કરતા બંધ થઈ ગયા હતા. એને પોતાના સ્નાયુઓને જીવંત કરવા માટે પુરુષાર્થ આદર્યો હતો. પુરુષાર્થ આદર્યો એટલે કે એને એક મનમાં વસ્તુ થામી લીધી છે કે મારે આ કરવાનું છે, કરવાનું જ છે, બરાબર, મારે આગળ વધવાનું જ છે, મારે ગમે એમ કરીને મારા પગ પર મારે ઊભું થવાનું છે. એને સતત મહેનત કરી, કસરત કરી, પાણીમાં પણ કસરત કરે છે અને વારંવાર થાકી જાય છે અને પડી પણ જાય છે, પણ એ હાર માનતો નથી અને પાછો ઉભો થઈ જાય છે. એટલે ધીરે ધીરે લકવાની જે ઘેરી અસરમાંથી છે, એ બાળક છે વોલ્ટરી બહાર આવે છે. એના બંને પગ હજી નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે કે એના બંને પગ છે હજી કામ કરતા નથી. ઉછળવા, કૂદકા મારવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઉભો રહી શકતો નથી. તમારી ઉંમરનો આ બાળક છે, એને પોતાની રીતે એને હાથે પગે એને કૂદકા મારવા હોય, એને બીજાની ભાઈબંધો સાથે રમવા જવું હોય, બરાબર ને, પણ આવી એવી શક્યતા નથી કે આ બાળક પોતાની રીતે બહાર રમવા જઈ શકે, બધા બાળકો સાથે કૂદકા લગાવી શકે, બરાબર. એટલે ડાક્ટરોએ એને બધી જ એની આશા હતી એને છોડી દીધી છે કે આ બાળકને ક્યારેય સારું થશે નહીં, દુનિયાની અંદર એટલે કે આખું જીવન એને આવું આવું રહેશે, બરાબર. એ પોતાની સાથે પોતાની જાતે હાથ હલાવી પગ ચલાવી શકશે નહીં. એને લાકડાની ઘોડીથી અને જે વ્હીલચેર એટલે કે પૈડાવાળી જે ખુરશી છે એનાથી જ એને ચાલવું પડશે, એવું ડોક્ટરે એને કહી દીધું હતું, બરાબર ને. આ છોકરો નિરાશ ન થયો અને અંતરમાં ઊંડે ઊંડે એવી આશા છુપાયેલી હતી અને પોતાનો નિશ્ચિત પગ સાથે હળવેથી તાપલી મારે છે અને કહે છે કે મારા શાંત ઊંઘા દોસ્તો, તમે વિશ્વાસ રાખજો કે એક દિવસ તમે ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના ગુટકા પણ લગાવી શકશો, અરે આકાશને આંબી જશો અને ઊંચા કૂદકા લગાવશો
લગાવ્યો લગાવશો, પણ મારા મિત્રો ત્યાં સુધી તમારે હિંમત હારવાની નથી. હું હિંમત નહીં હારું એટલે એના પગ સાથે વાત કરે છે. અને આ વાત છે એની માતા સાંભળી જાય છે. જેવી એની માતા વાત સાંભળે છે એટલે દોડતી દોડતી આવે છે, બરાબર. અને એની માતા એને પૂછે છે કે બેટા તું કોની સાથે વાત કરતો હતો? તો વોલ્ટર કહે છે મારા પગ સાથે. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે એની માતા બોલે છે. એટલે કહે છે કે હા માં, તે બોલતા તે ચાલતા નથી પણ એ સાંભળે તો ખરા ને, બરાબર ને. વોલ્ટર શું કહે છે? મારા પગ ચાલતા નથી, મારા સ્નાયુઓ બંધ પડી ગયા છે અંદરના પગના, પણ તે સાંભળી તો શકતા જ હોય છે ને, એમ કરીને તેની માતા વાત કરે છે. એની મા એને પૂછે છે કે તે શું વાત કરી? તે આતુરતાથી બોલે છે કે મને કહ્યું હતું કે તમે મૂંઝાશો નહીં, તમે ગભરાશો નહીં, તમે સહેજો હિંમત હારતા નહીં. હું પણ હિંમત નહીં હારું ને આપણે ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશું, બરાબર ને. આ વાત સાંભળે છે ને એની માતા એને કહે છે કે શાબાશ બેટા, શાબાશ, તું જરૂર ઊંચો કૂદકો લગાવીશ, તું જરૂર સૌની માફક દોડી આવીશ. જો તું હિંમત નહીં હારે તો હું પણ હિંમત હારીશ નહીં, તો ધારીશ ને તે તું કરી શકે. જો આપણે આપણા મનમાં હિંમત હારી ગયા ભાઈ અમારા ત્યાં થવાનું તો કશું જ થવાનું નથી, પણ આપણા મનમાં કરવાનું છે ના, મારે આમાં સારા માર્ક્સ લાવવા છે, મારે આવતો ફર્સ્ટ નંબર લાવવાનો છે, તો આપણે ધારે તે કરી શકીએ. કામ શું છે? તેની ઉંમરના છોકરાને અત્યારે ખાલી ભણવાનું છે, માતા પિતાની પાસેથી કોઈ કામ લેતા નથી, ફક્ત ભણવાનું જ કામ લે છે. માતા પિતા છે ફી ભરતા હોય, હોમવર્ક કરાવતા હોય, ઘરે બેઠા બધું જ કરાવતા હોય, સારા સારો ના બાળક બાળકો કરતા, બરાબર ને. બાળક શું કામ ગણાય છે? નબળું બાળક તો દુનિયામાં રહેવાનું છે, આપણે બધું કરી શકીએ છીએ. અપંગ માણસ જો એ પોતાની રીતે એટલું બધું આગળ ચાલી શકતો હોય, પોતાના જીવનમાં એ સારા સિદ્ધાંતો સારા વિચારો લાવી શકતો હોય, તો આપણે તો અલ્લાહ ઈશ્વરે બે હાથ ને બે પગ આવ્યા છે, તો આપણે શું કામ ના કરી શકીએ ભાઈ? કરી શકીએ ને આપણે. એટલા માટે આપણે પણ કોઈ દિવસ હાર માનવાની નહીં, આપણે પણ વોલ્ટર ની જેમ જ આપણે દુનિયાની આગળ આવવાનું છે, દુનિયાની સામે આવવાનું છે, બરાબર ને. જેને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી તેના પ્રસાદ તે માલિશ પણ કરતી અને ડાક્ટરોને સારવાર પણ કરાવતા હતા. એક વાર વોલ્ટર ના બહુ આઠ ના દબા ઊંચામાં ઊંચા કૂદકો લગાવવાની હરીફાઈ ગોઠવાની, ઊંચા કૂદકામાં હરીફાઈ જોવા માટે એમને મન થયું. એટલે વોલ્ટર છે ને ત્યાં જાય છે પોતાની લાકડાની હોડી લઈને, અને મેદાનમાં જયારે જેવો જાય છે ત્યાં આજુબાજુમાં એની ઉંમરના છોકરાઓ રમતા હોય છે, ઘૂમતા હોય છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈ ચાલતી હતી, ક્યાં ખેડૂત કે ખેલાડીઓ દોડમાં ભાગ લેતા હતા, તો ક્યાંક ઊંચો કૂદકો લગાવવાની રમતમાં ભાગ લેતા હતા, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. આમ વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો અને બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો અને વાંસની નજીક આવીને પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એ વાંસને ઓળંગી જતો, બરાબર ને. આમ વોલ્ટર છે રસપૂર્વક રીતે હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું કે લા હું પણ કૂદકો લગાવું, બરાબર ને. જો આમાં એ કૂદકો લગાવવાની વાત કરે છે, શું કરે છે એ મનમાં વિચારે છે કે લા હું પણ કૂદકો લગાવું, પણ પછી એને શું થાય છે? કોણ બોલે છે? પછી એને શું થાય છે? શું વિચાર આવે છે? હા, એને પગની ઘોડીને જોઈને એ બેસી જાય છે કે ભાઈ હું તો મારી ઘોડી વગર ચાલી પણ શકતો નથી, મારા સાધન વગર ચાલી પણ શકતો નથી, તો ઊંચો કૂદકો કઈ રીતે લગાવીશ, એમ કરીને શાંત પડી જાય છે અને નિરાશા અનુભવે છે.
અને લાકડીના ટેકે એ જોઈને નિરાશ થઈ જાય છે. જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આટલો ઊંચો કૂદકો હું કઈ રીતે લગાવીશ? પણ ત્યાં એની માતાએ જે શબ્દો કહ્યા હતા કે જો તું હિંમત નહીં હારે ને તો તું જે ધારી ને તે તું કરી શકીશ. બરાબર, આમ વોલ્ટર છે યા નથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરો કમાલ કરે છે અને સૌથી ઊંચો કૂદકો લગાવીને અગાઉનો વિક્રમ છે તોડી નાખે છે. અને તાળીઓના ગડગડાટથી એનો એ તાળીઓના ગડગડાટથી સૌએ તેને વધાવી લીધો, એટલે કે વિક્રમ જીત્યો. એટલે કે તે જ્યાં એને આગળ આવવાનું હતું તેને વિજય, મોટામાં મોટો વિજય મેળવ્યો છે, મોટામાં મોટી જીત મેળવી છે. બરાબર ને? અને સારા ઓલા ગુણમાં તે ઓછી સ્પીડમાં તે દોડી ગયો હતો, એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. અને વોલ્ટર પણ બેઠો બેઠો જોશ ભે તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવી પાછા ફરતા છોકરાને એને જોયો, જે ઇનામ મેળવીને જે છોકરો પાછો ફરતો હતો ને એને જોતો હતો. અને એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. કેટલી ઉંમરનો હતો? વોલ્ટર કેટલી ઉંમરનો હતો? 9 વર્ષનો હતો. અને પેલું જે બાળક જીત્યું હતો કે જેને વિક્રમ સ્થાપ્યો હતો, બરાબર ને, એ કેટલા ઉંમરનો હતો? એ પણ 9 જ વર્ષનો હતો. એટલે હા, એટલે હું પણ એક દિવસ ચાલીશ. એવો વોલ્ટર છે બાળકને જોઈને વિચારે છે કે હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકો લગાવીશ ને એક દિવસ એવો આવશે કે હું પણ દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અને હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. પેલા બાળકે તો વિક્રમ સ્થાપ્યો ને, એટલે તો હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. વિશ્વ વિક્રમ સ્થાપો એટલે કે દુનિયામાં જગતમાં પહેલા ક્રમે આવવું. બરાબર ને? એટલે વોલ્ટર છે એ બાળકની સામે જોઈને ઇનામ, જયારે બાળક પાછો ફરતો હતો ત્યારે એને જોઈને ઇનામ એના મનમાં એને થામી લીધું કે હું પણ વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો, એની જે વિચારો હતા એ અડગ હતા. તેનું તન એટલે કે શરીર અપંગ હતું પણ એનું મન છે ને અડીખમ હતું. તેનું તન, તન એટલે કે શરીર, એનું શરીર છે ને એ અપંગ હતું હાથે ને પગે, પણ એનું જે મન છે ને એ અડીખમ હતું. તેનું શરીર નિર્બળ હતું પણ એનો જે સંકલ્પ હતો ને એ બળવાન હતો. એનું શરીર નિર્બળ એટલે કે બળવાન વગર, બળ વગરનું. નિર્બળ એટલે શું? નિર્બળ એટલે કે બળ વગરનું, કશા કચાશ વાળું કહેવાય ને આપણે, અપંગ હતું એમ. અને એનો જે સંકલ્પો હતો, એના જે વિચારો હતા એ ખૂબ બળવાન હતા. અને એના હૈયામાં એક પ્રકારની શ્રદ્ધા હતી. મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે. આ બાળક છે વોલ્ટર, એને મનમાં થમી લીધું છે અને એ એવું બોલે છે કે મારું શરીર ભલે અપંગ હોય, હું ભલે અપંગ છું, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી, કે આખી દુનિયાનો બધા ખેલાડીઓ છે ને એમાંથી કોઈ એક ખેલાડી પણ મારી સામે આવી શકશે નહીં, એટલે કે હું એવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો છું. બરાબર, મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડોક્ટરની નાનામાં નાની સૂચનાઓનું પણ તેણે પાલન કર્યું અને ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કર્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, ઢીંચણમાંથી પટ્ટો કાઢી નાખ્યો, એને છેલ્લે તો પગના પંજામાં જ કેલિપર્સ એટલે કે પટ્ટો પહેર્યો હતો. અને ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા ગયા અને કશાની સહાય વગર તે ધીમે ધીમે ચાલવા લાગ્યો. અને ડોક્ટરની અનુકૂળ, ડોક્ટરને જેમ કીધું એમ એણે મહેનત કરી, કસરત પણ કરતો હતો, પાણીમાં પણ કસરત કરતો હતો, ડોક્ટરની દવાઓ પણ લેતો હતો, ડોક્ટર જેમ કહેતો હતો એમ કરતો પણ હતો. ડોક્ટરને હંમેશા કોઈ કચાશને છોડી ન હતી ને માતાએ એના પગનું માલિશ પણ કર્યું હતું. બરાબર ને? આમ કરવા જતાં ઘણી વારે પડી જતો પણ હિંમત ફેર પાછો ઊભો પણ થઈ જતો હતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રૂપેલી જે શ્રદ્ધા હતી સાકર બનવા ગયું.
રોપેલી એટલે કે એ પ્રકારનો છોડ હતો, બરાબર ને, કે જેણે સ્થગિત કર્યું હતું કે મારું બાળક ક્યારે આગળ આવશે, ક્યારે આગળ આવશે, ક્યારે ચાલશે, ક્યારે બધા બાળકોની સાથે દોડશે, અને એ પ્રકારની શ્રદ્ધા રાખી હતી. અત્યારે સાકર બની ગઈ. સાકર બની જવું એટલે કે એક પ્રકારની ઉમેદ ઉઠવી, એટલે કે એક પ્રકારની ખુશી થઈ. આપણે સાકર કેવી ગળી હોય એવી જ રીતે એક પ્રકારની ગળી એટલે કે બનવા માંડી, એટલે કે સાકર શ્રદ્ધા છે એ ગળી બની ગઈ. મનોબળના સહારે વોલ્ટરે એક અદભુત સિદ્ધિ મેળવી. ડોક્ટરો પણ એના મોમાં આંગળા નાખી ગયા. ડોક્ટરે પણ એમને કહી દીધું હતું કે આ બાળક છે ક્યારે ઊભો થવાનો નથી, એ ક્યારે સાધન વગર ઊભો થવાનો નથી. પણ આજે તો એ ડાક્ટરની સામે ચાલે છે, એટલે ડાક્ટરો પણ મોમાં આંગળા નાખી ગયા, એટલે કે ચોંકી ગયા. ઓહો, આ શું જે બાળકે ની સામે ડોક્ટરોએ સાવ ઉમેદ જ મૂકી દીધી હતી, એની સાવ નાચ પાડી દીધી હતી, તો આ શું એમ કરીને એ મોમાં આંગળા નાખી ગઈ. એટલે કે એક પ્રકારનો અદભુત વિચાર એને એને અદભુતતાએ જોઈ બાળક સામે એમ. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકામાં વિશ્વ સ્પર્ધામાં ભાગ લેવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલી ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય, અને પછી પગને ફેંકી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતા રમતમાં પગની તાકાત લગાવનાર જે કસોટી થઈ છે એ ઊંચા કૂદકામાં થઈ છે. બધી રમતોમાં પગની તાકાત લગાવવાની હોય ને બધી ઓછી લગાવવાની હોય, પગ દ્વારા જ રમત રમવાની હોય બધી, પણ જેટલી ઓછી લગાવવાની હોય ને બરાબર બધી રમતો કરતા ઓછી હોય છે. પણ ઊંચા કૂદકામાં પગની તાકાત વધારે હોય છે, એટલે એની કસોટી વધારે થાય છે. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. ઊંચો કૂદકો પ્રયત્ન કરે છે. રોમાંડનગરની સ્પર્ધામાં એ નોકરી ટેક્સાસ રાજ્યની સ્પર્ધા, બરાબર ને, એ ધીમે ધીમે ચાલવા લાગે છે, બરાબર. અને કળામાં જે કરવાનું છે, બરાબર, એને જે ધીમે ધીમે આગળ આવવાનું હતું એમાં એ પારંગત, એટલે બીજું વધુ વધુ ઊંચો પ્રયત્ન કરવામાં આવ્યો. એના બોમાટ નગરની સ્પર્ધામાં એને મોખરે રહ્યું અને ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એને વિક્રમ સ્થાપ્યો. બરાબર ને, ટેક્સાસ એક રાજ્યનું સ્પર્ધામાં એને વિક્રમ એટલે કે તે આગળ આવ્યો અને તેને જીત મેળવ્યું, બરાબર. એની કાબેલિયત જોઈને એને દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. એની કાબેલિયત જોઈને એટલે એના બાળક તો બહુ આગળ આવી ગયો છે, એને દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. અને જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો, એટલે કે મેદાનમાં ઉતર્યો. અને ક્યાં ઉતર્યો હતો કે ભાઈ અમેરિકાના નામ, બરાબર. અને કોમાંથી ધીમે પેલા ચાલતો દોડતો ગયો, હાલતો સોસાયટીમાં રમતો હતો, પછી ધીમે ધીમે રાજ્યમાં રમવા લાગ્યો, પછી બીજા દેશો સાથે રમત રમવા લાગ્યો. આમ અમેરિકાના 21 વર્ષનો જે વોલ્ટર છે, બરાબર ને, 9 વર્ષનો હતો, ધીમે ધીમે આગળ આવતો ગયો. 21 વર્ષની ઉંમર વોલ્ટર છે મેદાને ઉતર્યો હતો. ઓલિમ્પિક એટલે કે જગતનો સૌથી મોટા મોટો રમતોત્સવ, બરાબર. ઓલિમ્પિક એટલે શું? ઓલિમ્પિક એટલે કે જગતનો વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ. એમાં બધી બાજુથી ખેલાડીઓ આવે અને ઓલિમ્પિકમાં બીજું નહીં. ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. બધા ખેલાડીઓ છે બધી સ્પર્ધાઓમાં તમે જુઓ છો, બરાબર, એમ જુઓ છો, એમાં બધા ખેલાડીઓ
શું હોય છેલ્લો ને કે હવે અમારે ઓલિમ્પિકમાં જવું છે. ઓલિમ્પિકમાં શું બધા દેશોના ખેલાડીઓ છે રમતમાં ઉતરે, ત્યાં ઉતરે રમતમાં. ની રમત ક્યાં ઉજવાય છે? અમેરિકામાં, મોટામાં મોટો દેશ, બરાબર ને, ત્યાં ઉજવાય છે. અને રમત ઉત્સવમાં તે ખેલાડીઓ આવે, ઓલિમ્પિક જવા વિજય જીવન જીવવામાં ની સૌથી મોટી ઈચ્છા પૂર્ણ કરે છે, બરાબર. ઉચ્ચ કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો અને વોલ્ટરે 2 મીટર અને 5 સેન્ટીમીટર ની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો, બરાબર ને. 2.5 સેન્ટીમીટર નો કૂદકો લગાવે છે, એવો ઊંચો કૂદકો લગાવનાર કોઈ માણસ હતો નહીં. એટલે કે એને વિશ્વમાં પ્રથમ નંબરે આવ્યો. કેટલા નંબરમાં આવ્યો? પ્રથમ નંબર. એવો કોઈ હરીફ હતો નહીં. અને આગળ જઈને પણ એ બીજી એક હરીફમાં ભાગ લે છે. અહીંયા તે 2.5 મીટર થઈ છે, 2.5 સેન્ટીમીટર ની ઊંચાઈ ઊંચો કૂદકો લગાવે છે, બરાબર. પણ તે આગળ જતા જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. ચુનંદા એટલે કે ચુનાવેલા જે હોય છે, નંબરમાંથી નંબર મેળવેલો હોય છે, એવા હરીફો, એવા ખેલાડીઓ એની સામે હતા. વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પગ પાડીને જ અટકવું, બરાબર. હવે એની જગત એ તો ઓલિમ્પિકમાં ઉતર્યો છે, વિશ્વ જગતના મેદાનમાં ઉતર્યો છે. તો હવે એ બધા ખેલાડીઓની સામે જો આવી જાય તો એ હતાશ થઈને જવું જોઈએ. હતાશ થઈને એને પોતાનું કામ છે એ છોડવું જોવું નહીં, એને મેદાનમાં પાછી પાની કરવી જોઈએ નહીં. એટલે એને એક પ્રકારનો સિદ્ધાંત હતો કે આપણે કદી ગમે જીત મેળવીને જ આગળ આવવાનું. વોલ્ટરે કશા સહાયના દોડીને ઉચ્ચ કૂદકો લગાવી પરિણામ જાહેર થયું, બરાબર. વોલ્ટરે કશાય કોઈ સાધન વગર, બરાબર, સાધન વિના એ દોડી જાય છે અને ઉચ્ચ કૂદકો પરિણામ જાહેર થયું. પરિણામ શું આવ્યું કે ભાઈ વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં ક્રમ આપ્યો, બરાબર. એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો અને ઓલિમ્પિક રમતમાં એટલે વિશ્વની રમતમાં એને સ્પર્ધામાં નવો ક્રમ સ્થાપ્યો, એટલે પ્રથમ સ્થાને ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. આ વોલ્ટર છે એનું પૂરું નામ શું છે? તો ભાઈ વોલ્ટર ડેવિસ. શું નામ છે એનું? વોલ્ટર ડેવિસ. એને સુવર્ણ ચંદ્રક મળ્યો હતો અને સાથે સાથે તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ભરાઈ ગયું, બરાબર બાળકો. આ પાઠમાં આ જે વોલ્ટર છે, અત્યાર સુધી આપણે એને વોલ્ટર થી ઓળખતા હતા, પણ જેમ એણે એની પોતાની સિદ્ધિ મેળવી એમ એણે એને ધીમે ધીમે ઓલિમ્પિક સ્પર્ધાઓમાં ભાગ લીધા અને એમાં પણ તેને વિક્રમ સ્થાપ્યો અને એમાં તેનું નામ પ્રથમ આવે એ રીતે એને મહેનત કરી અને વોલ્ટર આજે વોલ્ટર ડેવિસ તરીકે આપણી સામે ઓળખાય છે. સુવર્ણ ચંદ્રક પણ મળ્યો અને માણસોના તાળીઓના ગડગડાટથી એને વાતાવરણ એને આભાર માન્યો અને તેની જીત ઉપર એને હાસિલ કરી, બરાબર. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી, તેનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી હવે વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચો કૂદકો લગાવ્યો,
એક બીન્સ ટાવર સ્પર્ધામાં તો એને 2 મીટર અને 3.5 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો હતો. મીટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો હતો. જે વર્લ્ડની માટે ડાક્ટરો કહ્યું. હા બેટા, આમ વોલ્ટર જ્હોન રમતના મેદાનમાં સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે કદી પણ જાતે પગ ઉપર ચાલી ન શકનાર આજે વોલ્ટર છે તન મનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવ્યો હતો. બરાબર, અને તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો હતો. બરાબર બાળકો, એને બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર માણસ છે, બરાબર, એ ક્યારેય હિંમત હારતો નથી. ક્યારેય આપણે કોઈનાથી લાચાર કે અસહાય નહીં બનવું. બરાબર ને, આપણે અપંગ નથી, આપણા જે વિચારો છે ને એ અપંગ છે. આપણે અપંગ નથી પણ આપણા વિચારો છે ને એ અપંગ હોય છે. બરાબર ને, અત્યારે એક અપંગ માણસ છે, એક અપંગ વિદ્યાર્થી તમારી જેવો 9 વર્ષનો બાળક છે. બરાબર ને, એના તો સ્નાયુઓ જ નહોતા શરીરના કામ કરતા. એને એક શરીરનો સ્નાયુ કામ કરતો ન હતો, પણ એને ધીમે 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 એવી શરૂઆત કરી, એને મનમાં એવી શક્તિ ઉર્જા પ્રાપ્ત કરી. એને હાજર અત્યારે હાલમાં એને દુનિયામાં આવે છે નંબર. બરાબર, એટલે વોલ્ટર જેવું એક અપંગ બાળક છે. બરાબર, એને હાથ પર કામ ન કરતા હતા, એને અત્યારે સિદ્ધિ મેળવી છે. એટલે સિદ્ધિ તો કેવી મેળવી કે એને પોતે જાતે મહેનત કરીને તેના માતાના આશીર્વાદથી, તેના માતાના વિચારોથી, બરાબર ને, અને એની માતાઓના વિચારોથી એને આગળ આવ્યો, તેના ડોક્ટરોના સારવારથી, બરાબર ને, એની માતાના માલિશથી અને એની કસરતથી એ એટલો આગળ આવ્યો કે વિશ્વમાં પ્રથમ નંબરે આવ્યો. બરાબર, આજે વોલ્ટર છે. બરાબર, આજે વોલ્ટર ડેવિસ છે. તમારે એના વિશે જાણવું હોય તો તમારે સર્ચ કરવાનું વોલ્ટર ડેવિસ. બરાબર ને, તમે એને જાણશો ને તો તમને એનો ફોટો પણ આવશે અને એને શું કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી એ પણ આવશે. એની શરૂઆત ક્યાંથી કરી તો તમને ખબર પડી ગઈ ને. હેલો હેલો, વોલ્ટર ડેવિસ છે એના વિશે તમારે વધારે જાણવું, તમે જાણી શકો છો. બરાબર, એટલે આ ખેલાડી છે એ દુનિયામાં જાણીતો બને છે. પેલા તો એને ફક્ત ઘોડી વડે હાલતો હતો, 9 વર્ષની ઉંમરમાં ફક્ત ઘોડી વડે હાલતો હતો. અને ડોક્ટરે તો ચોખ્ખી ના પાડી દીધી હતી કે તમારું બાળક છે એ ક્યારેય પોતાના પગ પર ચાલી શકશે નહીં. ડોક્ટરે તો એવું જ કહી દીધું હતું, પણ અત્યારે એ ડોક્ટર પણ એને જોઈને મોઢામાં આંગળા નાખી ગયા. બરાબર ને, શું કામ ભાઈ, જો એ અપંગની જેમ જ બેઠો રહે તો એ અત્યારે આગળ આવત? તો આનું નામ છે વોલ્ટર ડેવિસ, એ આપણી સામે આવત ન આવત? એ અપંગ થઈ જીવનમાં રહેતો હોત તો દુનિયામાં તો એવા માણસો છે કે જે અપંગ રહે છે, અપંગ છે. બરાબર ને, પણ દુનિયાની સામે આવવું અને વિશ્વ વિજેતા મેળવો એ વોલ્ટરનો સિદ્ધિ પ્રાપ્ત મેળવી, બરાબર, એની શક્તિ હતી. એને આધારે વિચાર કરેલા હતા, એને જે વિચારો વિચાર્યા હતા, બરાબર, એના આધારે આગળ આવ્યો હતો. આમ એના
જે શરીર હતું એ અપંગ હતું, પણ એના વિચારો છે ને શક્તિ છે ને એ અપંગ ન હતા, બરાબર ને? એ બહુ બળવાન હતા, એટલા માટે એ આગળ આવી શક્યો છે. એટલે બધા બાળકોને આ પાઠમાંથી જાણવું અને સમજવું એ ખૂબ જરૂરી છે, બરાબર ને? અત્યારે તમારી પાસે બધા બાળકો પાસે પોતાની શક્તિ, બરાબર ને, બધીની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે અને અપંગ પણ નથી, અને બધીને ઈશ્વર અલ્લાહે તમને બધીને બે હાથ બે પગ બધું આપ્યું છે, આપ્યું છે ને? તો તમારે બધા નસીબ પાસ થાવ એમ ન ચાલે, બધાએ સારું પરિણામ મેળવવા માટે તમે તો હજી નાના છો, તમારે હજી ભણવાનું છે આગળ, બરાબર ને? સાથે સાથે આવી ખેલ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનો છે, બધી પ્રવૃત્તિઓમાં તમારે ભાગ લેવાનો હોય છે અને બધીમાં આગળ તમારે આવવાનું હોય છે, બરાબર? એટલા માટે આ પાઠ તમારો અહીંયા પૂરો થાય છે, બરાબર? આ પાઠમાં તમારે હું તમને આ પાઠ સેટ કરીશ, આ પાઠ સેન્ડ કરીશ. આ પાઠની પીડીએફ માંથી તમારા બધાએ શું કરવાનું છે, પાઠ બેઠા બેઠા વાંચવાનું છે, પાઠ ધીમે ધીમે વાંચવાનો છે, બરાબર? આ પાઠ શાંતિથી વાંચવાનો મેં સમજાવી દીધો છે, કોઈને કોઈ પ્રશ્ન નથી ના પાઠમાં. હેલો, હેલો, ચલો રોલ નંબર 7. હા ચલો, ચલો બધીનું ધ્યાન અહીંયા ભાઈ. જો આ પાઠના આધારે આપણને શું શીખ મળે છે,